તો શરૂ કરીએ આજના કરંટ અફેર ન્યૂઝ જે મિત્રો નવા છે એમને ખાસ વિનંતી સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને લાઈક કરજો ગમે વિડીયો તો શેર કરજો બીજા મિત્રોને અને વિડીયો ખાસ સ્કીપ ન કરતા જે લોકો સ્કીપ કરે છે એમને ખાસ રિક્વેસ્ટ છે સ્કીપ કર્યા વગર વિડીયો જોજો જેથી તમને ઇન્ફોર્મેશન વધારેને વધારે મળે તો જય ગોપાલ બધાઈને શરૂ કરીએ આજના કરંટ અફેર ન્યૂઝ એકવીસ નવ બે હજાર અઢાર તો પીએસઆઈની ભરતી ઉપર જે સ્ટે લગાયેલો હતો હાઈકોર્ટે કેમકે પીએસઆઈની ભરતી કરીને પીઆઈ ઉપમાં પોસ્ટ આપવાની હતી જે જૂના પીએસઆઈ છે ને એમને તો એની અરજી કોકને દાખિલ કરેલી હતી એટલે હાઈકોર્ટે સ્ટે લગાવી દીધો હતો તો હવે એ સ્ટે હટાવી લીધો છે અને હાઈકોર્ટે પોલીસ બોર્ડને આદેશ કરી દીધો છે કે ભાઈ પીએસઆઈની જે ખાલી જગ્યાઓ છે તે ભરવાની જલ્દીથી જલ્દી પ્રોસેસ ચાલુ કરે તો છસો જગ્યા તો ન્યૂઝપેપરની અંદર લખે છે એટલે છસો નહીં આવે પણ ઓછી આવશે પણ આપણને ન્યૂઝપેપરની અંદર છસો જગ્યા લખેલી છે છસો સિક્સ હંડ્રેડ પીએસઆઈ ને ખાલી જગ્યાઓની ભરતી જલ્દી જલ્દ થશે કેમકે હાઈકોર્ટનો સ્ટે હટાવી લીધો છે હાઈકોર્ટે અને પોલીસ બોર્ડને આદેશ આપી દીધો છે નેક્સ્ટ છે ઉત્સંગરાય ટેબર જે સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી પ્રથમ બન્યા હતા એમનો આજે જન્મદિવસ છે સપ્ટેમ્બર અંદર અને એમનો જન્મ થયેલો છે જામનગરની અંદર ગંગાજળા ગંગાજળા ગામની અંદર બરાબર જામનગર તો મિત્રો ખાસ યાદ રાખજો કેમ કે અત્યારે ક્યાંથી ક્વેશ્ચન નીકળે એક્ઝામમાં એ કોઈ ઓલું છે નહીં ગમે ત્યાંથી ક્વેશ્ચન કાઢે છે બોર્ડ એટલે પાસે નોલેજ જેટલું બને એટલું વધારેમાં વધારે નોલેજ આપણી પાસે આવે એવા આપણે એવી આપણે કોશિશ કરીશું તો અને અત્યારે હાલમાં યુએનના સોલાર યુએનએ એક સોલાર પ્રોજેક્ટ બનાવી રહ્યું છે યુએન પોતાનો સોલાર પ્રોજેક્ટ એક બનાવી રહ્યું છે તો એમાં ભારત સરકારે સાત કરોડ રૂપિયાનું અનુદાન આપ્યું નેક્ કેન્દ્ર દ્વારા નાની બચત યોજનાઓનો વ્યાજદર ઝીરો પોઈન્ટ ચાર ટકા વધારો નાની બચત યોજનાઓ છે આપણે કહેવાય ને પેન્શનોને એનું જે વ્યાજ આવતું હોય છે પેન્શનરોને તો એમાં ઝીરો પોઈન્ટ ચાર ટકાનો વધારો કર્યો નેક્સ્ટ મોદી સરકાર ઓગણત્રીસ સપ્ટેમ્બરે સર્જિકલ સ્ટ્રાઇકની બીજી વર્ષથી ઉજવશે સર્જિકલ સ્ટ્રાઇક જે કરાઈ કરાઈ હતી પાકિસ્તાન પીઓ કેની અંદર એની એના બે વર્ષ પૂરા થાય છે ઓગણત્રીસ સપ્ટેમ્બરે તો એનું ઉજવણીનું કારણ એક છે કે હાલમાં એક બનાવ બનેલો છે પાકિસ્તાન દ્વારા એક આપણા ભારતીય બીએસએફના જવાનને એ લોકો ઉઠાવી ગયા હતા કેમ કે જવાન ઘાયલ થયેલો હતો બોર્ડર ઉપર એટલે એનો એવો મોકાનો લાભ લઈ અને પાકિસ્તાન સૈન્ય ઉઠાવી ગયેલું અને ત્યાં જઈને એમના માથા કાપી નાખ્યા અને હાથ કાપી નાખ્યા અને એવું બધું બહુ બોડી સાથે ક્રૂર થાક ભર્યું વલણ કર્યું હતું એમણે અને ઇલેક્ટ્રોનિક શોક આપેલા અને પછી છેલ્લે બે ગોળીઓ મારી અને મૃત્યુને ઘાટ ઉતારી દીધેલા આપણા એક સૈનિકને તો એના બદલામાં હવે એક્શન લેવાની તૈયારી શરૂ કરાઈ છે ગૃહપ્રધાને આદેશ આપ્યો છે બી એસએફના ડીજીને ડાયરેક્ટર જનરલને રાજસ્થાનમાં મિટિંગ થયેલી છેલ્લી મિટિંગ તો એમાં લગભગ બીજી સર્જિકલ સ્ટ્રાઇક થવાની સંભાવના છે ઓગણત્રીસ સપ્ટેમ્બર આસપાસ એવા ન્યૂઝ છે બરાબર નેક્સ્ટ છે ઇસરો દ્વારા પ્રથમ અંતરિક્ષ ટેકનોલોજી ઇન એક્યુબે ઇન્ક્યુબેશન સેન્ટર એટલે આ એક એવી રીતનું સેન્ટર છે કે જેમાં ઇસરો સેટેલાઇટ છે ઇસરોના વ્હીકલ છે જે આપણે લોન્ચિંગ વ્હીકલ પછી એમનું હમણાં ગગનયાન છે પછી અલગ અલગ જે એના ઈસરોને જે જરૂર પડતી હોય ઉપગ્રહ બનાવવામાં સેટેલાઇટ બનાવવામાં સ્પેર પાર્ટ છે તો આ સ્પેર પાર્ટ અલગ અલગ લેબની અંદર બનતા હોય છે તો હવે નવી નવી એવી છ નવી લેબો તૈયાર થઈ રહી છે જેની અંદર અંતરિક્ષના જે ઇસરોને જે જરૂર પડે છે એ બધા સ્પેર પાર્ટ્સ બનાવવામાં આવશે તો એમાં છ મહિનાની અંદર જ તે ઈસરો આ છ લેબોનું ઉદઘાટન કરશે એટલે એમાં જે પહેલી લેબ છે અંતરિક્ષ ટેકનોલોજી ઇક્યુબેશન સેન્ટર કહેવાય એમને તો એ ત્રિપુરાની અંદર પહેલું લોન્ચ કરાયું છે એનું ઉદઘાટન કે સિવન દ્વારા કરાયું કાલે બરાબર અને હજી આવા બીજા પાંચ રાજ્યોની અંદર આવા સેન્ટર ચાલુ નવા થવાના છે તો એમના નામ મેં અહીંયા લખ્યા છે પંજાબની અંદર થશે ઓડિશામાં થઈ છે મહારાષ્ટ્રની અંદર મધ્યપ્રદેશ તમિલનાડુ અને ત્રિપુરા છ રાજ્યો છે બરાબર ઔદ્યોગિક ઉત્પાદન ઔદ્યોગિક પાર્ટ્સ ઈસરોના જે એમને જે પાર્ટ્સની જરૂરિયાત હોય છે એ પાર્ટ્સનું ઉત્પાદન આ છ સેન્ટરની અંદર થશે નવા નેક્સ્ટ છે બે હાજર અઢાર ટ્રેક એશિયા કપ સાયકલિંગ ટુર્નામેન્ટ ટ્રેક એશિયા કપ સાયકલિંગ ટુર્નામેન્ટ સીવીસી અનિંદો મજમુદર નવા નિમાયા છે અનિંદો મજમુદર મજમુદર બરાબર સચિવ ચીફ વિઝિલન કમિશનર કેવી ચૌધરી એ તો જે છે એ જ છે કેવી ચૌધરી વિજિલન્સ કમિશનર પૂછે તમને વિજિલન્સ કમિશ્નર જેમાં ચૂંટણી કમિશનરની અંદર મેન એક ચૂંટણી કમિશનર હોય ચીફ કમિશનર એની નીચે બે કમિશનરો હોય છે ટોટલ ત્રણ કમિશનરોની બોડી હોય છે બરાબર તો આમાં પણ ત્રણ કમિશનરની બોડી હોય છે ચીફ મે ચીફ વિજિલન્સ કમિશનર હોય એક અને બે વિજિલન્સ કમિશનર હોય તો ચીફ વિજિલન્સ કમિશનર પૂછે એક્ઝામમાં તો કેવી ચૌધરી તો જે ઓલરેડી છે જ વિજિલન્સ કમિશનર બે છે જેમના નામ અહીંયા મેં લખ્યા છે શરદ કુમાર અને ટીએમ ભાસીન ટીએમ ભાસીન તો આ બે વિજિલન્સ કમિશનર છે અને વિઝલન્સ સચિવ છે કેન્દ્રીય સતર્કતા આયોગના સચિવ તો અનિંદો મજમુદાર જે નવા નિમયા છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા વીમા કંપની બજાજ એલિયન્સ સાથે એક એમઓયુ થયા છે જેમાં ઇન્ડિયા પોસ્ટ બેંક બજાજના જે વીમા પોલિસી હોય છે એનું વેચાણ કરશે બરાબર નેક્સ્ટ એ સાયબર વિશ્વવિદ્યાલય સાયબર એટેકનો અત્યારે ખૂબ જ કહેવાય ને એક એટેક ખૂબ જ વધી રહ્યો છે જેમાં ભારત ત્રીજા નંબર હશે વર્લ્ડની અંદર કે ભારતના કમ્પ્યુટર ભારતની કંપનીઓના કમ્પ્યુટર કે ભારતીયોના કમ્પ્યુટરમાં સાયબર એટેક ખૂબ જ થાય છે ચાઇના દ્વારા થાય છે અલગ અલગ દેશ દ્વારા અમેરિકા દ્વારા પણ થાય છે તો સાયબર એટેકને રોકવા માટે એક વિશ્વવિદ્યાલયની સ્થાપના મહારાષ્ટ્ર સરકાર કરી રહ્યું છે અને આ પ્રથમ છે સાયબર વિશ્વવિદ્યાલય ભારત ભારતની અંદર મહારાષ્ટ્ર સરકાર દ્વારા ને હાલમાં એક ન્યૂઝ છે મેં આમાં નથી લીધા પણ જાપાનની જાપાનની અંદર હાલમાં એ સાયબર એટેક થયેલો છે બહુ મોટો જેમાં એમની જે કરન્સી હતી આપણે બિટકોઇન જેવી કરન્સી એવી કરન્સીની ચોરી થઈ છે ખૂબ જ ચોરી થઈ છે એને એમણે શું કરેલું જે સર્વર આવે ને એ જ સર્વર આખું બ્લોક કરી દીધું સર્વર બ્લોક કરી એને એ કરન્સીની ચોરી કરાઈ તો બહુ જ મોટો સાયબર એટેક છે જાપાનની અંદર હાલમાં જ થયેલો છે આજના ન્યૂઝમાં જ છે પણ મેં આમાં કવર નથી કર્યો કેમકે એ એક્ઝામ રિલેટેડ બહુ છે નહીં ખાસ એટલા માટે તો સાયબર વિશ્વવિદ્યાલયની સ્થાપના ક્યાં થશે મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર સરકાર કરશે નેક્સ્ટ છે ઉત્તરાખંડ સરકારે ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપ્યો રાષ્ટ્રમાતાનો દરજ્જો આપ્યો તથા ઉત્તરાખંડ સરકાર હમણાંથી ખૂબ જ ન્યૂઝમાં છે એમની હાઈકોર્ટ પણ એમને હાઈકોર્ટે પહેલાં પણ આ રીતના ચુકાદા આપી ચૂક્યું છે ગાયના જે રક્ષકો છે એમને એમને પણ એમને એક કહેવાય ને ગાય રક્ષક તરીકે જાહેરાત કરાવેલી છે એટલે કે આપણે આપણે અહીંયા તો ગુજરાતની અંદર ગુજરાતની અંદર તો ભરવાડને એ બધા ગાયના રક્ષક કહેવાય તો એ રીતેના ગાય રક્ષક તરીકે પણ ગૌરક્ષક તરીકેની કહેવાય ને એક સિમ્બોલિક એમણે જાહેરાત કરેલી છે ને બીજું છે કે એનિમલને એમણે વ્યક્તિ તરીકેનો દરજ્જો આપ્યો છે કે માણસ તરીકેનો એક માનવીને તમે જે રીતે સન્માનને એમની મૂળભૂત અધિકારો જેમ હોય છે માનવીના એવી જ રીતે પ્રાણીઓને પણ એમણે એટ એની સમાનતા આપી છે માનવીની સમાનતા તો એ પણ તમે ખાસ યાદ રાખજો નેક્સ્ટ છે ઇમરજન્સી લગાવે નાઇજીરિયામાં ઇમરજન્સી એટલા માટે લગાવે છે કે એમની નાઇઝર નદીની અંદર પૂર એવું છે તો એક આર્થિક આર્થિક તો નથી પણ આપતકાલીન ઇમરજન્સી છે બરાબર એમાં સો લોકોના મૃત્યુ થયા છે એક ક્વેશ્ચન છે આફ્રિકાની અંદર સૌથી મોટી નદી કઈ છે આફ્રિકાની અંદર સૌથી મોટી નદી બરાબર દક્ષિણ આફ્રિકા દક્ષિણ આફ્રિકા નહીં પણ આફ્રિકા જ તે આખો આવા આફ્રિકા ખંડની અંદર સૌથી લાંબી નદી તથા બીજા નંબરની નદી કઈ છે વિશ્વની અંદર એટલે આફ્રિકાની અંદર બીજા નંબરની કઈ છે અને ત્રીજા નંબરની ત્રીજા નંબરની નદી નાઇઝર છે બરાબર તો નાઇઝર નદીની અંદર પૂર આવ્યું છે તો પ્રથમ નંબરની અને બીજા નંબરની કઈ છે તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું તથા એક પીલી નદી છે પીળી પીલી નદી યલો નદી યલ્લો નદી કયા દેશમાં એ વહન કરે છે તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તથા એક છે લીમ લીમ પોપો લીમ પોપો નદી કયા કયા દેશની કયા ખંડની અંદર એમનું વહન થાય છે એ તમારે મને જણાવવાનું છે લીમ પોપો નદી બરાબર તથા એક બુકનું નામ છે નીલ દર્પણ નીલ દર્પણના લેખક કોણ છે રાઇટર નીલ દર્પણ ના રાઇટર કોણ છે તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે તથા એક ડેમ છે કિશો ડેમ કિશો આ કિશો ડેમ કયા રાજ્યની અંદર આવેલો છે અને કઈ નદી ઉપર એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે નેક્સ્ટ એ યૌન શોષણ માટે યૌન શોષણના જે અપરાધીઓ હોય છે એમની એક રજિસ્ટ્રી તૈયાર કરવામાં આવશે એવું કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરાય છે એટલે એ લોકો ફરીવાર આવું કોઈ પણ ગુનો કરે તો એમને તરત જ એમના બાયોડેટા એમની ડીએનએ ટેસ્ટ એમનું બધું જ આખું કહેવાય ને એક ડેટા ડેટા સર્વ એક ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે કે એના અપરાધીઓ છે જૂના એ લોકો ક્યાંક ગુનો કરે તો એમને તરત જ કાર્યવાહી થાય ને એમનું એમની બધી જ ડિટેલ મળી જાય એ માટે એક ડેટાબેઝ રજીસ્ટ્રી તૈયાર કરવામાં આવશે જે જૂના અપરાધીઓ છે એ અને નવા જે અપરાધીઓ આવશે યૌન શોષણ મામલામાં તો એ બધાનું એક ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે તો એવું કરનારો ભારત કેટલામો દેશ છે વિશ્વની અંદર નવમો દેશ આ કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે નેક્સ્ટ છે કેન્દ્ર સરકાર દ્વારા દસ સરકારી બેંકો છે એમના મેનેજિંગ ડાયરેક્ટરને નિયુક્તિ કરાઈ નવા નિયુક્તિ કરાઈ છે દસ સરકારી બેંકોના મેનેજિંગ ડાયરેક્ટર બદલી નાખવામાં આવ્યા છે બરાબર નેક્સ્ટ છે નાઇઝર દેશની અંદર હમણાં જ આપણે આવ્યો હતો નાઇઝર દેશ નાઇઝર દેશની અંદર મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્ર મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્ર બનાવાય છે અને આ બનાવશે કોણ ભારત સરકાર બનાવશે એમનો ટોટલી ખર્ચ ભારત સરકાર આપશે પણ બનાવશે કઈ જગ્યાએ તો કે નાઇઝર નાઇઝરની અંદર નેક્સ્ટ છે ભારત સરકાર શ્રીલંકાના પલાલી એરપોર્ટનો વિકાસ કરશે પલાલી એરપોર્ટ આ પહેલાં પણ એક મતાલા એરપોર્ટનો મતાલા એરપોર્ટનું સંચાલન ભારત સરકારને ભારત સરકારે પોતાના આધીન લીધું છે તો આ બીજું એરપોર્ટ છે પલ્લાલી એરપોર્ટ એનો વિકાસ કરશે શ્રીલંકાની અંદર ભારત સરકાર નેક્સ્ટ વન ઓક્ટોબરથી કચ્છ જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવશે અસરગ્રસ્ત અસરગ્રસ્ત જિલ્લાઓ જે છે એના લિસ્ટમાં એક કચ્છને ઉમેરવામાં આવશે આ વન ઓક્ટોબરથી આ વિજયભાઈ રૂપાણીની જાહેરાત છે નેક્સ્ટ છે સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર બે હજાર સત્તર અઢારનો કોને 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 આપવામાં આવ્યો હતો સમગ્ર દેશની અંદર છ પોઈન્ટ પાંચ લાખ શાળાઓનો સર્વે કરાયો હતો છ પોઈન્ટ પાંચ લાખ શાળાઓનો સર્વે કરાયો એમાં બાવન શાળાઓને આ પુરસ્કાર અપાયો છે આ બાવન શાળાઓની અંદર ગુજરાતની પાંચ શાળાઓ સિલેક્ટ કરાઈ છે એટલે કે સૌથી વધારે છે પાંચ શાળા એટલે ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે આખા ભારતની અંદર સ્વચ્છ વિદ્યાલયની અંદર ગુજરાત રાજ્ય પ્રથમ અને ગુજરાત રાજ્યની અંદર જિલ્લામાં કહીએ તો વડોદરા પ્રથમ નંબરે છે વડોદરાની બે સ્કૂલો સિલેક્ટ કરાય છે બનાસકાંઠાની એક એક અમરેલીની અને એક આણંદની ટોટલ પાંચ શાળાઓને સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર અપાય છે ભારત સરકાર દ્વારા બરાબર ટોટલ બાવન શાળાઓ છે એમાંથી પાંચ શાળાઓ ગુજરાતની સિલેક્ટ કરાય એટલે ગુજરાત રાજ્ય પ્રથમ નંબરે છે સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર મેળવવામાં અને ગુજરાતની અંદર પૂછે તો વડોદરા જિલ્લો એના બે સ્કૂલો છે અને એક બનાસકાંઠાની એક અમરેલીની ને એક આણંદની નેક્સ્ટ છે રાજ્ય સરકારે ખેડૂત અકસ્માત વીમા યોજના જે છે એમાં સહાયમાં વધારો કર્યો છે પહેલાં એક લાખ રૂપિયા સહાય અપાતી હતી ખેડૂતનું કોઈ ખેડૂતનું મૃત્યુ થાય તો એમને એક લાખ રૂપિયાની સહાય અપાતી હતી હવે કોઈ ખેડૂતનું મૃત્યુ થાય તો એ સહાય ડબલ કરી દેવામાં આવી છે એટલે કે બે લાખ કરી દેવાય પછી કોઈ અકસ્માતની અંદર અપંગતા આવી જાય કે અથવા તો એક આંખ વહી જાય તો પચાસ ટકાથી વધારે અપંગતા આવે તો એના માટે સરકાર પહેલાં પચાસ હજાર હતી સહાય પેટે હવે એક લાખ રૂપિયા સહાય પેટે આપશે એક લાખ રૂપિયાની સહાય બરાબર તો આ યોજનાની અંદર ગુજરાત સરકાર કેટલા ખેડૂતોનો સમાવેશ કર્યો છે બે પોઈન્ટ પચાસ કરોડ ખેડૂતો ગુજરાતના જેટલા ખેડૂતો છે બધા જનો આમાં આ યોજનાની અંદર સમાવેશ કરાયો છે બે પોઈન્ટ પચાસ કરોડ અને આ જે વીમા કવચ અપાય છે એનું પ્રીમિયમ ગુજરાત સરકાર ભરશે તો એ કેટલું છે સિત્તેર કરોડ રૂપિયા પી એ પ્રીમિયમ ભરશે ગુજરાત સરકાર રાષ્ટ્રપતિએ ટ્રિપલ તલાક ટ્રિપલ તલાકને લગતા પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઓન મેરેજ બિલ બે હજાર સત્તર જે રાજ્યસભામાં અટકી ગયું હતું તો એને વટહુકમ દ્વારા મંજૂરી આપી દીધી વટહુકમ બહાર પાડી લોકસભામાં પસાર થઈ ગયું હતું કોઈ પણ એક ગૃહની અંદર પસાર કરવું જરૂરી હોય છે વટહકમ બહાર પાડ્યા પછી પહેલાં રાષ્ટ્રપતિએ વટહકમ ઓલરેડી બહાર પાડેલો જ હતો પછી જ્યારે સત્ર ચાલુ થાય ને ત્યારે સંસદનું સત્ર જ્યારે ચાલુ થાય ત્યારે લોકસભા કે રાજ્યસભા બેમાંથી એકની અંદર પસાર કરવું જરૂરી હોય છે વટહુકમ જે બિલનો પસાર પાડવામાં આવ્યો હોય એને તો લોકસભાની અંદર કેન્દ્ર સરકારે પસાર કરી દીધું એટલે એક કહેવાય ને કે લોકસભા કે રાજ્યસભા બેમાંથી એક ગૃહની અંદર પસાર કરવાનું હોય તો લોકસભામાં પસાર થઈ ગયું એટલે હવે એ બિલ રાષ્ટ્રપતિની મંજૂરી માટે વહી ગયું હોય એટલે કે ત્યાં શહીદ કરવાની હોય ખાલી તો એમણે સહી કરી દીધી છે અને એ હવે કાયદો બની ગયો ફાઇનલી બરાબર હવે ટ્રિપલ તલાકની જે ગુનેગાર હશે એમને ત્રણ વર્ષની સજા થશે ત્રણ વર્ષની સજા થશે નેક્સ્ટ છે હાલમાં જાહેર ક્ષેત્રની આઈઆરસીઓન કંપનીનો આઈપીઓ આવ્યો હતો એમાં નવ પોઈન્ટ પાંચ ગણો ભરાણો આ આઈપીઓ સરકારને ચારસો છાસઠ કરોડની આવક થઈ આ પહેલાં પણ એક જૂન મહિનામાંની અંદર રેલવેની કંપની હતી આર ટી આર ટી ઈ એસ કંપનીનો આઈપીઓ પણ આવ્યો હતો સરકાર હવે જાહેર ક્ષેત્રની કંપનીઓ છે એના આઈપીઓ બહાર પાડી અને પબ્લિક સેક્ટરની બનાવવા માગી રહી છે એટલે જેનું પૂરેપૂરું સંચાલન સરકાર પાસે હતું એ હવે પચાસ ટકા પબ્લિક પાર્ટનરશીપથી એટલે કે પબ્લિક સેક્ટરની કંપની પીએસયુ કરી નાખી છે તો એમાંથી આ બે કંપનીઓ આ ચાલુ વર્ષની અંદર બે કંપનીઓના નવા આઈપીઓ આવેલા હતા તો એમાં સરકારે એક કંપનીની અંદર ચારસો સાસઠ કરોડની આવક કરી નેક્સ્ટ ગુજરાતના દ્વારકાની અંદર પીએમ મોદી દ્વારા કાલે વીસ સપ્ટેમ્બરે ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સપો સેન્ટર એટલે કે આઈઆઈસી આઈઆઈસી ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સપો સેન્ટર તો એનો સિલાઈ સ્યાંચ કર્યો છે અને આ એક્સપો સેન્ટર પચીસ હજાર સાતસો કરોડની અંદર બનશે મતલબ આઈ થિંક છવ્વીસ હજાર કરોડ રૂપિયાનું છે અંદર ઇન્વેસ્ટમેન્ટ એડમે ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સપો સેન્ટર કઈ જગ્યાએ બનશે તો કે દ્વારકાની અંદર પીએમ દ્વારા આનું સિલાઈ સ્યાન્ચ કરાયો છે ભારત અને મે મોરક્કો વચ્ચે હાલમાં એર સર્વિસ એગ્રીમેન્ટ એટલે કે એર કાર્ગો સર્વિસ ચાલુ કરાશે મોરક્કો ભારત અને મોરક્કો વચ્ચે એર કાર્ગો સર્વિસ ભારત અને રશિયા રશિયા વચ્ચેની એરફોર્સ એક્સરસાઇઝ એવી એન્દ્રા એટીન એવી એન્દ્રા એટીન શરૂ થઈ આ એવી એન્દ્રા એટીન છે એ વર્ષની અંદર બે વખત એનું આયોજન થાય છે અને આ એરફોર્સ દ્વારા કરાય છે બે વખત ભારત અને રશિયાની એરફોર્સ દ્વારા અને આ એક્સરસાઇઝ બે હજાર ચૌદથી આમનું આયોજન થાય છે નેક્સ્ટ કર્મચારી રાજ્ય વીમા નિગમની એકસો પંચોતેર મીટિંગની અંદર અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના નવી લોન્ચ કરાઈ છે અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના એટલે આ યોજના એવી છે કે જેઓ ઓલરેડી વીમા ધારકો છે એમને વધારે ફાયદો અપાવશે એ યોજનાની અંદર ફેરફાર કરાયેલો છે ટૂંકમાં અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના એક અલગથી યોજના લોન્ચ કરાઈ છે જે લોકો ઓલરેડી વીમા ધારકો છે એમને વધારે ફાયદા માટે એક અલગથી યોજના લોન્ચ કરાઈ છે અને આ યોજના કોના દ્વારા તો કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ કુમાર ગંગાવાર ગંગવાર સંત સંતોષકુમાર ગંગવારની અધ્યક્ષતામાં બેઠક મળેલી હતી એમાં અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના લોન્ચ કરાઈ છે નેક્સ્ટ આંગણવાડી વર્કર અને હેલ્પરના પગારમાં વધારો થયેલો કેન્દ્ર સરકારે જે જાહેર કર્યો એ આજે મેં લઈ લીધું છે ન્યૂઝની અંદર આવી ગયો છે બે દિવસ પહેલાં વર્કરના પગારની અંદર ત્રણ હજારમાંથી પિસ્તાલીસો કરાયો અને હેલ્પરનો પંદરસોથી પંદરસોમાંથી બાવીસો પચાસ કરાયો ને અહીંયા પિસ્તાલીસો કરાયો એટલે પાંચસોથી પંદરસો સુધીનો વધારો અલગ અલગ પોસ્ટ ઉપર કરાયો છે અને આ લાગુ ક્યારે પડશે વન ઓક્ટોબર બે હજાર અઢારથી તો આજ આજના કરંટ અફેર ન્યૂઝ જે મિત્રો નવા છે એમને ખાસ રિક્વેસ્ટ કે શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા સાઈડમાં રહેલું બે લાઇકન દબાવી દેજો એક રિક્વેસ્ટ છે વોટ્સએપનો મારો આ વોટ્સએપ નંબર છે તમારા રિવ્યુ મને વોટ્સએપની અંદર મોકલી શકો છો તો કંઈ ચેન્જિંગ જેવું તમને લાગે તો વોટ્સએપની અંદર મોકલજો મેસેજ ઓનલી મેસેજ જ કરજો બરાબર તથા જે મિત્રોને એવું લાગે કે મારા ક્વેશ્ચન સર પૂછે બધાઇને અથવા એક્ઝામના પૂછાય એવા છે ઇમ્પોર્ટન્ટ છે તો ક્વેશ્ચનનું એક લિસ્ટ ટાઈપિંગ કરેલું હોય તોય ચાલશે અથવા તો કોઈ સારા અક્ષરે લખેલું હોય છે તો એમનો ફોટો પાડી અને મને મેકલજો ક્વેશ્ચન અને એનો આન્સર પણ મેકલજો સાથે તો હું એ ટ્રાય કરીશ કે વિડીયોની અંદર એક ક્વેશ્ચન વિદ્યાર્થીઓને પૂછવામાં બરાબર જય હિન્દ જય ભારત